કોંગ્રેસના કાર્યકરો ધરણા ઉપર બેસી રહેતા કોર્પોરેશનના પદાધિકારીઓ હરકતમાં આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરો ધરણા ઉપરથી ઊભા થયા હતા. શહેરના અકોટા સયાજીનગર ગૃહમાં પાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ રજૂઆત કરવા નહીં દેવાતા પ્રણાલીનો ભંગ થઈ કરાઈ રહ્યો અને સરમુખત્યારશાહી ચલાવાતી હોવાના આક્ષેપો કરી કોંગ્રેસના કાઉન્સિલરો ફ્લોર પર બેસી ગયા હતા, જેમાં મોડી સાંજે 5:45 કલાકે સભા પૂર્ણ થયા પછી પણ કોંગ્રેસના નેતા અમીર રાવત, પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અલ્પાબેન પટેલ સહિત 7 કાઉન્સિલરો ફ્લોર પર ધરણા પર બેસી ગયા હતા. રાત સુધી તેઓ ધરણા ઉપર બેસી રહેતા કોર્પોરેશનના પદાધિકારીઓ હરકતમાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, નેતા અલ્પેશ લિંબાચિયા, દંડક ચિરાગ બારોટ સહિતના હોદ્દેદારો સયાજીનગર ગૃહ ખાતે દોડી આવ્યા હતા. એ બાદ ફોન પર મેયર કેયુર રોકડિયાએ કહ્યું હતું કે પહેલા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અમીર રાવતને બોલવાની તક આપી હતી, એ બાદ કાઉન્સિલરોને બોલવા જ દેવાયા હતા. અર્થનું ખોટું અર્થઘટન થઈ રહ્યું હતું તેમ કહેતા રાત્રે 8:30 કલાકે બધા ધરણા ઉપરથી ઊભા થયા હતા. આજરોજ દર મહિનાની માફક મળતી સભાના જે કામ છે એના ઉપરની સભા હતી, ચર્ચાની સભા અને કામની સભા વચ્ચે અંતર રહેતું હોય છે. એના બાદ અમારા માનનીય મેયરશ્રીએ સમગ્ર સભાને એક રજૂઆત કરી હતી કે જે લાસ્ટ સભામાં જે મિત્રોએ ચર્ચા કરી છે એના સિવાયના મિત્રો ફરીથી ચર્ચા કરે અને નેતા અને બાકીના જે ભથ્થુભાઈ એ બધાની જે ગત વખતની રજૂઆત બાકી હતી એ માટેની અમને જે વાત કરી હતી એને ક્યાંક ને ક્યાંક એકબીજાના અસમંજસમાં કંઈક વિષય બદલાયો, પરંતુ આવનાર સમયમાં બધાને વડોદરા શહેરીજનોના હિતમાં હેલ્ધી ચર્ચા થાય અને હેલ્ધી ચર્ચાની સાથે સાથે શહેરીજનોના જે પ્રશ્નો છે એનું પણ નિરાકરણની ચર્ચા થાય. ખાસ કરીને જે મિત્રોએ ગત વખતે બોલ્યા હતા અને એ બોલ્યા બાદ જે બાકી છે એ લોકોને બોલવાની મેયરશ્રીએ વાત કરી અને જે પ્રકારે કામો ઉપર મેયરશ્રી આવ્યા પછી સાથી પક્ષના બધા જ મિત્રો જ્યારે નીચે બેસીને વાત કરી અને વોટ ઉપર ચર્ચા કરી એ પણ મેયરની એક અપમાન છે. એના ઉપર પણ અમે વાત કરીશું એમની સાથે અને આવનાર સમયમાં અરસપરસ જે પણ વાત છે એનું નિરાકરણ કરીશું. લગભગ 7:30ની આસપાસ ભારતીય જનતા પાર્ટીના જે પોસ્ટ હોલ્ડર્સ છે એમાંથી ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પરાક્રમસિંહ જાડેજા બાપુ અને સાથે સાથે એમના પક્ષના નેતા અલ્પેશભાઈ લિંબાચિયા ત્યાં આવેલા, ચર્ચા થઈ અમારી અને પછી એક વર્બલી ડિસિઝન પર એવું આવ્યા કે બંને પક્ષ વચ્ચે એક મીટિંગ થશે આગેવાનો વચ્ચે અને હવે પછી પ્રણાલિકાઓ પ્રમાણે મીટિંગ અને મીટિંગના આગલા આજ પછીની મીટિંગોમાં કઈ રીતના બધાને બોલવાની તક આપવામાં આવશે એનું ડિસિઝન એ મીટિંગમાં લેવાશે. પોઝિટિવ બાહેદારી આપી હતી એ ધ્યાનમાં રાખીને અમે પછી ધરણા વાઇન્ડ અપ કર્યા. એક બે દિવસમાં મેયરશ્રી બોલાવશે એ પ્રમાણે મીટિંગ થશે અને વી વિલ ડિસાઇડ ફ્યુચરમાં કેવી રીતના મીટિંગ્સ થશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.